जिला पोलिस अधीक्षक तरीकेना मनोज नीनामा सामे 14 वर्ष पहला कच्छमा भुज मध्य महम्मद इस्माइल सुमाने मारामारी करवाना अने धाक धमकी करवाना किस्सामां फरियाद दाखल थई हती। તે સબબે પૂર્વ પોલીસ અધિક્ષક શ્રી નીનામા ભુજની કોર્ટમાં હાજર થયા હતા। સન 2001માં મામદ ઇસ્માઇલ સમાને માર મારીને ધાકધમકી કરી હોવાની તેઓએ ફરિયાદ નીનામાની વિરુદ્ધમાં કરી હતી। આ બાબતે ધરપકડના વોરંટના આધારે આજરોજ ભુજની કોર્ટમાં શ્રી નીનામા હાજર રહ્યા હતા। કોર્ટની સુનાવણી દરમિયાન તેઓએ જામીનની માગણી કરી હતી। કોર્ટ દ્વારા રૂપિયા 5000 પર જામીન મંજૂર કરાયા હતા। ઉલ્લેખનીય છે કે મનોજ નીનામા રાજકોટ એસઆરપી લાંચ કેસમાં સસ્પેન્ડ થયા હતા તથા હાલે નલિયામાં મરીન પોલીસમાં કમાન્ડર તરીકે ફરજ બજાવી રહ્યા છે। કોર્ટે સુનાવણી બાદ નીનામાને જામીન મંજૂર કરી હતી। દરમિયાન ફરિયાદ કરનાર મામદભાઈએ આ અંગે વધુ માહિતી આપી હતી। મારું નામ છે મોહમ્મદ ઇસ્માઇલ સુમા। 22/4/2001 નો જૂનો કેસ હતો માલ મારવાનો અને ધાકધમકીનો। એમનામાં કોર્ટમાં આવવાના હાજર ન હતા, કોર્ટે પકડવાનું કરાવેલ, એમના માટે અહીં હાજર થયા, કોર્ટ કેન્સલ કરવા આવ્યા હતા, એટલે કોર્ટે 5000 નો જામીન આત્મસતાનો આપેલ છે। હવે કેસ અમે ખોટો કેસ ઊભો કરાવ્યો હતો, ઊભો કરાવીને માલ મારેલ હતી, એનો માલ માર્યો હતો અને ધાકધમકી આપેલી હતી લોકઅપની અંદર।